नमस्कार, स्वागत है आपनुं मंतव्य न्यूज में। हूँ छु आपनी साथे फाल्गुनी। वात करिए गुजरात में कोरोना वायरस की जे परिस्थिति छे तेनी वच्चे एक सारा समाचार पण सामे आव्या। गुजरात में पण हवे प्लाज्मा थेरापी की शुरुआत थई चुकी छे। गुजरात में प्लाज्मा थेरापी की शुरुआत थी हवे एक आशानु किरण उद्भव्यु छे। त्यारे मंतव्य न्यूज पर प्लाज्मा डोनर स्मृति ठक्कर के जे अमदावादनी युवती छे, ગુજરાતની પ્રથમ પ્લાઝ્મા ડોનર બની છે, તે થોડી જ ક્ષણોમાં મંતવ્ય ન્યૂઝ પર જોડાશે, પોતાના અનુભવો શેર કરશે, કઈ રીતે તે કોરોના પોઝિટિવ સંક્રમિત દર્દી બની, ત્યારબાદ તેની સારવાર કેવી રહી અને અત્યારની કેવા પ્રકારની પરિસ્થિતિ છે, ખાસ કરીને તે પ્રથમ પ્લાઝ્મા ડોનર બની છે ત્યારે તેનો અનુભવ કેવો રહ્યો। ત્યારે ગુજરાતની આ પ્રથમ ડોનર અમદાવાદની યુવતી સ્મૃતિ ઠક્કર મંતવ્ય ન્યૂઝ પર જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ તો સ્મૃતિ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર, અને તમામ મંતવ્ય ન્યૂઝના કર્મચારીઓ આપને ધન્યવાદ કરે છે। આપે એક ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે। થેન્ક યુ સો મચ, ધન્યવાદ। સ્મૃતિ, સૌપ્રથમ આપનો અનુભવ શેર કરશો, આપ કોરોના સંક્રમિત કઈ રીતે થયા અને ત્યારબાદ આપની ટ્રીટમેન્ટ કયા પ્રકારની રહી? મને હું જ્યારે અહીંયા ઇન્ડિયા લાઈન થઈ એના નેક્સ્ટ ડે મને બીજા નવા સિમ્પટમ્સ ડેવલપ થયા, એના ત્યારબાદ હું નેક્સ્ટ ડે હોસ્પિટલમાં ગઈ અને પછી મારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા। તો જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા એના પછી તરત જ ડોક્ટર્સની ટ્રીટમેન્ટ ને બધું જ ચાલુ થઈ ગયું હતું। કન્ટિન્યુઅસલી લાઈક 24/7 ડોક્ટર્સ હાજર હતા અમારી ટ્રીટમેન્ટને બધા જ માટે। તો ટ્રીટમેન્ટને બધું બહુ જ સારું મળ્યું છે અને સ્ટાર્ટિંગમાં નો ડાઉટ બહુ જ પેનિક ને બહુ ડિપ્રેસિંગ એટમોસ્ફિયર હતું, પણ ત્યારબાદ હોસ્પિટલવાળાએ ડોક્ટર્સે બધાએ બહુ જ ધ્યાન રાખ્યું છે કે કેવી રીતે આ ટેન્શનને થોડુંક હળવું કરવામાં આવે। એના માટે એ લોકોએ સાયકોલોજીસ્ટને મોકલતા હતા અમારી જોડે વાત કરવા કે અમે ટેન્શન ના લઈએ। તો જે પ્રમાણે ગુજરાતની આ પ્રથમ પ્લાઝ્મા ડોનર સ્મૃતિ ઠક્કર બન્યા છે, તેમણે તેમના અનુભવ શેર કર્યા, કઈ રીતે તેઓ સંક્રમિત થયા હતા કોરોના વાયરસથી અને ત્યારબાદ ડોક્ટર્સ દ્વારા કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી અને અત્યારે કોરોનાને મહાત આપીને તેઓ નોર્મલ જીવન જીવી રહ્યા છે। કોરોના પોઝિટિવમાંથી અત્યારે નેગેટિવ તો રિપોર્ટ આવી ચૂક્યા છે, પરંતુ સાથે સાથે જે લોકો કોરોના પોઝિટિવ છે તેમની મદદના એટલે કે તેમની વહારે આવ્યા છે સ્મૃતિ ઠક્કર। તેમણે સૌપ્રથમ જે પ્લાઝ્મા ડોનેટ કર્યું છે તેમના ડોનેટથી અનેક કોરોના પોઝિટિવ દર્દીઓને એક આશા જન્મી છે। આશાનું કિરણ ગુજરાતના તમામ લોકો માટે કહી શકાય। કેરળમાં જે પ્રમાણે પ્લાઝ્મા ડોનેટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદની જે પરિસ્થિતિ હતી કે વ્યક્તિઓ સાજા થઈ રહ્યા હતા, રોગ પ્રતિકારક શક્તિ વધી રહી હતી। સ્મૃતિ, આપે આપનો અનુભવ તો શેર કર્યો, પરંતુ આપ 17 દિવસ જેટલા હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા, ડોક્ટર્સ દ્વારા પરિવારજનો દ્વારા આપને કયા પ્રકારે હિંમત મળી? જ્યારે હું હોસ્પિટલમાં હતી રોજ મારા પેરેન્ટ્સ બી ક્વોરન્ટાઇન થયેલા હતા, તો કન્ટિન્યુઅસલી મારા પેરેન્ટ્સ જોડે વાત ચાલતી હતી વિડીયો કોલમાં અને મારા ફેમિલી મેમ્બર્સ તરીકે જોડે વાત ચાલતી હતી અને મારા ફ્રેન્ડ્સ બી એટલા સપોર્ટિવ હતા કે દરેક 1/2 કલાકે ફોન કરે કે શું કરે છે અને અલગ અલગ પ્રકારનો અમે ટાઈમ સ્પેન્ડ કરતા હતા, જેમ કે મૂવીઝ છે કે ઘણી બધી વસ્તુ અમે શેર કરતા હતા કે જેનાથી મારું માઇન્ડ ડાયવર્ટ છે અને હું પોઝિટિવ રહું। તો એ લોકોનો બહુ જ મોટો રોલ છે કે હું આ રિકવર થઈ એમાં હું એ લોકોને બી બહુ મોટો રોલ આપું છું કે અગર હું પોઝિટિવ ના રહી હોત તો હું આટલી જલ્દી સાજી ના થઈ હોત। બિલકુલ સ્મૃતિ, આપે કોરોનાને મહાત આપી છે આ મહામારી વચ્ચે, જ્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, આપ તેમાંથી ઉગરી ચૂક્યા છો, ત્યારે જે લોકો કોરોના પોઝિટિવ છે તેવા લોકોને આપનો શું સંદેશ? જે લોકો અત્યારે કોરોનાથી લડી રહ્યા છે હું એ લોકોને એટલી વિનમ્ર નિમંતી કરીશ કે પ્લીઝ તમે પોઝિટિવ રહેજો, પેનિક બિલકુલ ના કરતા, આપણું ડોક્ટર સ્ટાફ અને આખું ગવર્મેન્ટ બધા તમારું ધ્યાન રાખી રહ્યા છે, તમે 24/7 ડોક્ટર્સની નિગરાનીમાં છો, તો તમે ટેન્શન બિલકુલ ના કરો, તમે જેટલું બને એટલું પોઝિટિવ રહો, એનાથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને આ વાયરસમાંથી બહાર નીકળવા માટે ખાલી તમારી ઇમ્યુનિટી જ છે કે જે તમને આ વાયરસમાંથી બહાર લાવી શકે છે। તો બિલકુલ મેન્ટલ સ્ટ્રેસ કે નેગેટિવ થવાથી તમારી ઇમ્યુનિટી લૂઝ ના કરતા અને જેટલું બને એટલું પોઝિટિવ અને હેપી રહો। જી સ્મૃતિ, આપ જે પ્રમાણે વિદેશથી આવ્યા અને આપે જે પ્રમાણે મુશ્કેલીઓ વેઠી, આપ યુવા છો
એટલે કે આપને મેન્ટલી કેવું રહ્યું? કારણ કે એક તરફ કોરોના જેવી મહામારી સામે જ અત્યારના જે લોકો છે તેમના માટે આ ખૂબ જ ચેલેન્જિંગ ભર્યું છે. એક યુવા તરીકે આપનો અનુભવ કેવો? એઝ અ 23 યર ઓલ્ડ યંગ ગર્લ, સ્ટાર્ટિંગમાં હું લિટરલી બહુ જ પેનિક કરી ગઈ હતી. જ્યારે મને ટ્રાન્સફર કરી હતી પોઝિટિવ વર્લ્ડમાં, હું બહુ જ રડતી હતી. મને પેનિકના લીધે હું શ્વાસ લેવા મને તકલીફ પડતી હતી અને બહુ જ બધી લાઈક યુ નો એન્ઝાયટી ઇશ્યુઝ ને બ્રીથિંગ ઇશ્યુઝ ને બધું જ આવતું હતું જ્યારે હું બહુ જ પેનિક કરતી હતી. તો ત્યારે એ બધામાંથી બહાર નીકળવા માટે મારા પેરેન્ટ્સ સતત ને સતત મારી જોડે ફોન પર વાત કરતા હતા અને મારા ફ્રેન્ડ્સ મને એટલા સપોર્ટિવ હતા કે ના, બધું ઠીક જ છે. એન્ડ લાઈક મને એવા બધા કોઈ સિમ્પટમ્સ નહોતા કે મારી હેલ્થ કન્ડિશન આટલી સારી હતી. તો એ દરેક મુમેન્ટે એ લોકો મને પોઝિટિવ રાખવાનો ટ્રાય કરતા હતા. તો આખી પ્રોસેસમાં પોઝિટિવ રહેવા માટે જે મોટો રોલ નિભાયો હોય તો મારા પેરેન્ટ્સ અને મારા ફેમિલી મેમ્બર્સ ને ફ્રેન્ડ્સે. બિલકુલ સ્મૃતિ, આપના પરિવારજનોએ તો આપને સપોર્ટ કર્યો છે, પરંતુ સાથે સાથે આપ અત્યારે જે રિકવર થયા છો, વાત કરીએ અન્ય અત્યારે જે કોરોના પોઝિટિવ દર્દીઓ છે અને અન્ય તરફ અત્યારે લોકડાઉન છે, પરંતુ લોકો આ બીમારીને ગંભીરતાથી નથી લઈ રહ્યા, જેના કારણે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે, લોકો બહાર નીકળી રહ્યા છે. આ બીમારી વિશે જ્યારે આપ આ બીમારીમાંથી પસાર થઈ ચૂક્યા છો, ત્યારે આ બીમારી વિશે આપ દર્શકોને જણાવશો? હું દર્શકોને એટલું જ કહીશ કે તમને ખબર નથી કે આ કેવી રીતે તમને વાયરસ તમને લાગી શકે છે. તો પ્લીઝ તમે આને લાઇટલી ના લો, કેમ કે અત્યારે એટલા ઘણા બધા એવા પેશન્ટ છે કે જે રોજ આટલા બધા કેસીસ સામે આવી રહ્યા છે અને આપણને ખબર નથી કે ફ્યુચર બીજા દિવસમાં કેટલા નવા કેસીસ આવશે, કેટલા ક્રિટિકલ થશે અને આપણી પાસે હજી એવી પ્યોર સ્ટ્રોંગ એવી ટ્રીટમેન્ટ હજી આવી નથી. હજી આજે આપણે પ્લાઝમાનું ચાલુ કર્યું છે, એને બી આપણે થોડું સ્ટ્રોંગ થતા ટાઈમ લાગશે. સો પ્લીઝ તમે ધ્યાન રાખો, થોડાક દિવસ તમે સાચવી લો તો આખી લાઈફ તમારી સારી રહેશે. બિલકુલ સ્મૃતિ, આજે જ આપે પ્લાઝમા ડોનેટ કર્યું છે એટલે ગુજરાતમાં હવે પ્લાઝમા થેરાપીની શરૂઆત થઈ ચૂકી છે. આપને આ વિચાર કેવી રીતે આવ્યો? અત્યારે જે કોરોના પોઝિટિવ છે તેમના મનમાં અનેક પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યા છે, આપને આ વિચાર કેવી રીતે આવ્યો? મને ગઈકાલે ડોક્ટર્સનો કોલ આવ્યો હતો કે તમે અમને અગર પ્લાઝમા ડોનેટ કરી શકો તો, બીકોઝ તમારા રિપોર્ટ્સ ને બધું બહુ નોર્મલ છે, સો અમે ઈચ્છીશું કે તમે ડોનેટ કરો. અને ત્યારબાદ એમણે મને બધું જ સમજાયું આ પ્રોસેસ રિલેટેડ, કે એનાથી શું કરવામાં આવશે, કેવી રીતે આ લેવાશે, બધી જ ફૂલ પ્રોસેસ એમણે સમજાવી અને મને અશ્યોરન્સ બી આપ્યું કે તમે પ્લીઝ ટેન્શન ના કરો કે તમને કંઈ થશે, બીકોઝ અમે પૂરી વસ્તુનું અમે ધ્યાન રાખી રહ્યા છે. તો આટલી બધી વસ્તુ ડોક્ટરે 100% ગેરંટી આપીને તમને અશ્યોરન્સ આપ્યું હોય તો આઈ થિંક આ મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું એમને સપોર્ટ કરું. એટલે એના પછી ત્યારબાદ મેં મારા પેરેન્ટ્સ જોડે વાત કરી કે આવી રીતનો કોલ હતો, તો દે વર વેરી સપોર્ટિવ કે ના, આપણે એ લોકો છે કે એ આપણે કરવાનું છે, કેમ કે એ લોકો આપણું સારું જ ઈચ્છશે. બિલકુલ સ્મૃતિ, આપે પ્લાઝમા ડોનેટ તો કરી લીધું છે, પરંતુ આ આખી પ્રોસીજર કેવી રહી? કેટલો સમય આ પ્રોસીજર ચાલી? હું જ્યારે અહીંથી ત્યાં હોસ્પિટલ ગઈ, પહેલાં મારું બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો, પછી મારો સ્વોપ ટેસ્ટ કર્યો અને ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યો. ત્યારબાદ આ 99 મિનિટ્સની પ્રોસેસ ચાલી પ્લાઝમા ડોનેટ કરવાની, કે જેનાથી મારું બ્લડ એ લોકોએ લીધું અને કન્ટિન્યુઅસલી બ્લડ લેતું હતું અને એમાંથી પ્લાઝમાના કોમ્પોનન્ટ્સ અલગ સેપરેટ થતા હતા અને સ્ટોર થતા હતા. અને ત્યારબાદ બીજું જે બ્લડ જે હોય એ ફરીથી મારી બોડીમાં ટ્રાન્સફર થતું હતું. સો મારે કોઈ બ્લડ લોસ નથી થયો, મારે બોડીના મારા બ્લડમાંથી જે પ્લાઝમા કોમ્પોનન્ટ્સ છે એ જ ખાલી માત્ર લેવામાં આવ્યા છે. તો જેનાથી મને એવી કોઈ વીકનેસ કે કોઈ સિમ્પટમ્સ કે કંઈક અનઇઝીનેસ કે એવું કંઈ જ મેં ફેસ નથી કર્યું અને બહુ સ્મૂથ હતી, કોઈ પેઇનફુલ ટ્રીટમેન્ટ નથી. આ ખાલી જસ્ટ લાઈક ઇટ્સ જસ્ટ લાઈક અ બ્લડ ડોનેશન, તો એટલી રિસ્કી કે એવી કોઈ ટ્રીટમેન્ટ નથી. એટલે હું બધાને જે રિકવર થઈ ગયા છે હું એ લોકોને અપીલ કરવા માંગીશ કે આનાથી તમને કંઈ જ નુકસાન નથી થતું, તમે કોઈની જાન બચાવી રહ્યા છો. સો પ્લીઝ તમે આગળ જઈને આ ઇનિશિયેટ તમે બી કરો અને જેટલા બને એટલાની આપણે જાન બચાવીએ. બિલકુલ સ્મૃતિ, આપે જે પ્રમાણે લાંબી સારવાર લીધી અને ત્યારબાદ આપ ઘરે પહોંચ્યા, પરંતુ માણસની માનસિકતાની વાત કરીએ, માણસ એક વખત હોસ્પિટલમાંથી રજા લઈને બહાર નીકળે છે ત્યારે બીજી વખત હોસ્પિટલમાં જવાનો વિચાર સુધા નથી કરતો, પરંતુ આપ તો બીજી વખત હોસ્પિટલ જઈને આવ્યા છો, ત્યારે આપે કેવું મહેસૂસ કર્યું?
જ્યારે હોસ્પિટલમાં જવાની વાત આવી, હું એકચ્યુઅલી ડરી નહોતી, બીકોઝ મને ખબર હતી મારી હેલ્થ કન્ડિશન એટલી સારી છે. અને જે રીતે ડોક્ટર્સે કીધું કે અમે સવારથી લાઈક આખા બધા રૂમ્સ ને અમે બધું જ સ્ટરીલાઇઝ કરીને રાખ્યું છે સ્પેશિયલી તમારા માટે, તો એના પછી મેં આવું બધું વિચાર્યું નહોતું કે કઈ શું થશે. બીકોઝ આટલું અગર ડોક્ટર્સ આટલી આપણને સપોર્ટ કરતું હોય, તો આઈ થિંક આ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે બી એમને સામે ચાલીને સપોર્ટ કરીએ. જી સ્મૃતિ, વાત કરીએ કોરોના વાયરસ જ્યારે પોઝિટિવ આવ્યો ત્યાર બાદથી આપને કયા કયા પ્રકારની તકલીફો થઈ રહી હતી? જ્યારે મારો પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો એના પછી મને પેનિકિંગના લીધે મને થોડા બ્રીધિંગ ઇશ્યુઝ થતા હતા, કફિંગ ચાલુ હતું. પણ એ થોડાક સમય બાદ એ બધા સિમ્પટમ્સ મારા ધીરે ધીરે ઓછા થઈ ગયા બીકોઝ ઓફ ધ ટ્રીટમેન્ટ એન્ડ મેડિકેશન. તો એના પછી આઈ વોઝ વેરી નોર્મલ, બટ સ્ટીલ તમારા બોડીમાં એ વાયરસ હતો એટલે મારા રિપોર્ટ સ્ટીલ પોઝિટિવ આવતા હતા. પછી ત્યારબાદ આ 15 ડેઝ પછી મારા રિપોર્ટ્સ નેગેટિવ આવવાનું ચાલુ થયું, અને 2 રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા ત્યારબાદ પછી મને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. જી સ્મૃતિ, અત્યારે આપે જે પ્રમાણે સરાહનીય કામગીરી કરી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા પણ આપને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આપને આ બાબતની કોઈ જાણકારી ખરી કે આપ તેમને મળ્યા છો ખરા? ના, હું એમને મળી નથી, કેમ કે આ લોકડાઉન પીરિયડમાં કોઈને મળવું ઇઝ રિસ્કી. સો અમે વાત કરી હતી એમનો, સવારે જ્યારે મને ડોક્ટર્સનો કોલ આવ્યો ત્યારે ગાંધીનગરમાંથી બી બધા હેલ્થ મિનિસ્ટર્સને બધાનો ફોન આવ્યો કે આવી રીતની આખી ટ્રીટમેન્ટ ને બધું છે. તો એ ત્યારબાદ એના પછી અમારે વિજય નહેરાજી જોડે બી અમારે સર જોડે વાત થઈ, અને એમણે બી મને અશ્યોરન્સ આપ્યું કે તમે આ બહુ સારું કામ કરી રહ્યા છો અને આનાથી તમને કોઈ જ પ્રોબ્લેમ કે કઈ જ નુકસાની નહીં થાય તમારી બોડીમાં. સ્મૃતિ, આપ પેરિસથી આવ્યા ત્યારે આપે કોરોના વિશે માત્ર જાણકારી હશે આપને, પરંતુ ક્યારે એવો વિચાર કર્યો હતો કે તમને જ કોરોના થશે? અને ત્યારબાદની આપની પરિસ્થિતિ, આપ કઈ રીતે સંક્રમિત થયા હતા અને સાથે સાથે જ ગુજરાત આવવામાં આપને કોઈ મુશ્કેલી પડી હતી? ના, ગુજરાત આવવામાં મને કોઈ જ મુશ્કેલી નથી, પણ એવું બી નહોતું વિચાર્યું કે મને કોરોના હશે. બટ સ્ટીલ મને પેરિસમાં થોડાક સિમ્પટમ્સ હતા, કે જેમ કે મને ફીવરિશ હતું 3 દિવસ, અને ત્યારબાદ મેં ત્યાં પેરિસમાં બી મેં મારા ડોક્ટર્સને ત્યાં જે હેલ્પલાઇન નંબર એ લોકોએ પ્રોવાઈડ કર્યો હતો મેં એમને કોલ કર્યો હતો, પણ મને કોઈ રિસ્પોન્સ જ નહોતો મળ્યો. અને ત્યારબાદ મેં જ્યારે એરપોર્ટ પર ને બધે વાત કરી, તો એક લાસ્ટ ફ્લાઇટ હતી જે મને અમદાવાદ પહોંચાડી શકતી હતી, અને એ ફ્લાઇટ મેં સવારે 5 વાગ્યાની લીધી. અને ત્યાંથી અહીંયા સુધી આવી ત્યારે મને એવી કોઈ પ્રોબ્લેમ કે કંઈ આવ્યો નથી, પણ જ્યારે હું અમદાવાદ એરપોર્ટ પર આવી તો એ લોકોનું ડિક્લેરેશન ફોર્મ હતું કે તમને કયા સિમ્પટમ્સ છે અને કયા નથી, અને ત્યારે દરેક પેશન્ટને એ લોકો ટેસ્ટ ચેકઅપ કરતા હતા, અને ત્યારબાદ જ એ લોકોને ઘરે જવા દેતા હતા. પણ જ્યારે મેં કીધું કે મને આ સિમ્પટમ્સ હતા પેરિસમાં ઓલરેડી, તો મને તરત જ એમ્બ્યુલન્સમાં મને સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને મારો ફૂલ ચેકઅપ કર્યો. એટલે કહી શકાય સ્મૃતિ કે આપને કદાચ ખ્યાલ પડી જ ગયો હશે કે કોરોના વાયરસ આપને પણ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે, જેના ભાગરૂપે જ આપ મેન્ટલી પ્રિપેર રહ્યા હશો અને અત્યારે આપ કોરોનાને મહાત આપી. વેલ, હું એવી રીતે પ્રિપેર નથી, કેમ કે આ જે સિમ્પટમ્સની જે હું વાત કરું છું એ મને ખાલી 2-3 કલાક રહેતા હતા, અને એ બી 3-4 દિવસ રહ્યા છે. એના પછી આઈ વોઝ લાઈક ઇન ધ મોર્નિંગ આઈ એમ કમ્પ્લીટલી ફાઇન, સો એવો આમ વિચાર નહોતો આવ્યો. બટ દેન સ્ટીલ જ્યારે હું ટ્રાવેલ કરતી હતી એના 2 દિવસ પહેલા વોઝ કમ્પ્લીટલી ફાઇન, સો આઈ વોઝ શ્યોર કે ના એવું નહીં હોય આસપાસ, બીકોઝ કે ત્યાં ઠંડી છે એના લીધે હોઈ શકે. તો જ્યારે અહીંયા આવી ત્યારે બી હું એકદમ નોર્મલ હતી અને કંઈ જ હતું નહીં, સો એવો ખ્યાલ નહોતો. એટલે જ્યારે ખબર પડી ત્યારે થોડું શોકિંગ હતું, બીકોઝ મારી જોડે મારા જે બીજા બધા પેશન્ટ્સ જોડે જેનો ટેસ્ટ કર્યો હતો બધાના રિપોર્ટ આવી ગયા હતા અને મારી એકલીનો રિપોર્ટ નહોતો આવ્યો, સો ત્યારે બહુ જ સ્ટ્રેસફુલ રહ્યું હતું. જી બિલકુલ સ્મૃતિ, આપને કોરોના વાયરસ નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, આપના પરિવારને આ જાણ થઈ ત્યારબાદ આપના પરિવારજનો દ્વારા આપને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો? કારણ કે અત્યારે તો માત્ર શરદી ખાંસી હોય સામાન્ય, તો પણ લોકો ડરી જતા હોય છે કે કોરોના વાયરસ ન થઈ જાય. એકચ્યુઅલી એના માટે હું મારા ફૂલ ફેમિલીને બહુ જ ધન્યવાદ કરીશ અને બહુ જ આભાર માનીશ કે જ્યારે એ લોકોને આ ખબર પડી કે મને પોઝિટિવ છે, તો દરેક મારા ફેમિલી મેમ્બર્સે મને કોલ કર્યો છે કે કંઈ બી કામ હોય તો અમે રેડી છે. મારા મોટા પપ્પા રોજ મને પાણી છે કે લીંબુ શરબત છે કે ફ્રૂટ છે એ બધી જ વસ્તુ રોજ મને હોસ્પિટલમાં પહોંચાડતા હતા. એટલે હું બધાનો બહુ જ આભાર માનીશ કે આવી પોઝિશનમાં બધા ફેમિલી મેમ્બર્સ એક રહ્યા અને એકબીજાને સપોર્ટ કર્યો.
जी स्मृति, आप गुजरातना प्रथम प्लाज्मा डोनर बन्या छो, आपे कोरोना ने महत आपी छे, आपना जेवा अनेक व्यक्तिए कोरोना ने महत आपी छे, आप ते लोकोनो संपर्क करीने तेमने आगळ आववा माटे प्रोत्साहित करशो? जी बिल्कुल, हूँ जे भी जे लोकोए भी कोरोना ने मात आपी छे, हूँ ए लोकोने बहु ज रिक्वेस्ट करीश के તમે પ્લીઝ આગળ ચાલીને ડોક્ટર્સની હેલ્પ કરો અને તમે ડોનેટ કરો, અને અગર ડોક્ટર્સનો કોલ આવે એ જે બી વસ્તુ કે એમને સપોર્ટ કરો, બીકોઝ તમારા આ ડોનેશનથી જે કોઈ સિરિયસ અને ક્રિટિકલ પેશન્ટ છે એમની લાઈફ બચાવી શકીએ છે. આઈ થિંક આપણો રિસ્પોન્સિબિલિટી છે અને આપણે ડોક્ટર્સને સપોર્ટ કરવો જોઈએ. જી બિલકુલ. સ્મૃતિ, આપ બહાર આવી ચૂક્યા છો, આપની સાથે આપે કોઈને ઓળખો છો જે લોકો કોરોનાને મહાત આપી ચૂક્યા હોય? જો આપ તે લોકોના સંપર્કમાં છો તો આપ જલ્દીથી જ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારની કામગીરી કરશો? એકચ્યુઅલી જ્યારે આ વસ્તુ ગઈકાલે બહાર આવી કે મેં ડોનેટ કર્યું છે મારું પ્લાઝમા, તો મને ઇન્સ્ટાગ્રામ પર એક જણની જે પેશન્ટ છે જે હમણાં રિકવર થઈ ગયું છે અને 10 દિવસ થયા છે, એમણે મને કોન્ટેક્ટ કર્યો અને એમણે મારી જોડે વાત કરી કે કેવી રીતનો રહ્યો એક્સપિરિયન્સ, અને એમણે મને કીધું કે ના હવે મને બી ઈચ્છા છે કે હું બી ડોનેશન કરીશ પ્લાઝમાનું. તો ત્યારે મને બહુ જ પ્રાઉડ અને બહુ જ સારું ફીલ થયું કે ચલો મારા આ એક ઇનિશિયેટિવથી લોકો હવે એ વસ્તુથી જાણકાર થશે અને આ વસ્તુ કરતા એ લોકો ડરશે નહીં. જી બિલકુલ. સ્મૃતિ, આપે તો આપનો અનુભવ શેર કર્યો, સાથે સાથે આપ બીજી વખત હોસ્પિટલ પણ જઈ આવ્યા, પરંતુ અનેક એવા લોકો છે જે હવે બીજી વખત હોસ્પિટલ જવાના નામથી પણ ડરતા હશે અને અત્યારે ડરી જ રહ્યા છે, કારણ કે એક વખત આટલા દિવસની ટ્રીટમેન્ટ બાદ બહાર આવવું તે ખૂબ જ પડકારજનક હોય છે. ત્યારે તેવા લોકો માટે આપ કયા પ્રકારની અપીલ કરો છો, તેવા લોકો માટે આપ શું સંદેશ આપો છો? જે બિલકુલ, એ લોકોનો બી ડર જાય જ છે, બીકોઝ અમને ખબર છે કે 17 ડેઝ કે જેટલા બી દિવસ લોકોએ હોસ્પિટલમાં રહ્યું છે તો ત્યારે કેટલું બધું પેઇન અને કેટલું બધું સ્ટ્રેસ એ લોકોએ ફીલ કર્યો છે. એટલે સીધી વસ્તુ છે કે કોઈને બી એ સ્ટ્રેસ ફરીથી નથી જોઈતો, પણ હું બધાને એટલી જ વિનંતી કરીશ કે તમે હવે હોસ્પિટલ જશો તો તમે ઓલરેડી રિકવર્ડ પેશન્ટ છો, તો તમે ઓલરેડી બધા કરતાં બહુ સ્ટ્રોંગ છો, તો તમને એ વાયરસ ફરીથી નથી થવાનો. એટલે જે બી લોકો અત્યારે તમારી આપણે જેમ સહન કર્યું છે એવી રીતે અત્યારે લોકો ઓલરેડી સફર કરી રહ્યા છે અને ઇનફેક્ટ આપણાથી ખરાબ પોઝિશનમાં છે. તો અત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એક દિવસ અને 2 થી 3 કલાક કાઢીને આપણે આપણું ડરને સાઈડમાં મૂકી અને આ બધા પેશન્ટ્સની હેલ્પ કરીએ અને ડોક્ટર્સને સપોર્ટ કરીએ. જી સ્મૃતિ, વાત કરીએ, આપે જે 17 દિવસની ટ્રીટમેન્ટ મેળવી હતી હોસ્પિટલમાં કોરોના વાયરસને માત આપવા માટે, ત્યારે આ 17 દિવસ આપે કયા પ્રકારની એક્ટિવિટી રહી, આપ કેટલા એક્ટિવ રહ્યા? આ 17 દિવસ સ્ટાર્ટિંગમાં 2-3 દિવસ મારા બહુ ડિફિકલ્ટ હતા, ત્યારે ખાલી આ જ બધું ચાલતું હતું મગજમાં કે ક્યારે આ બધું ફિનિશ થશે, ક્યારે હું મારો રિપોર્ટ નેગેટિવ આવશે અને કેમ આ થયું, બધી એ બધી જ વસ્તુ ચાલતી હતી. ત્યારબાદ મારા ઓલરેડી ઓનલાઈન લેક્ચર્સ ચાલતા હતા પેરિસમાંથી, તો મારું એ રીતે માઇન્ડ ડાયવર્ટ રહેતું હતું. પણ ઓફકોર્સ હું દરેક લેક્ચર્સ અટેન્ડ નથી કરી શકતી બીકોઝ ઓલરેડી મારી ટ્રીટમેન્ટ ચાલતી હતી, ગમે ત્યારે ડોક્ટર્સ ચેકઅપ માટે આવે તો મારે ફોન મૂકવો પડતો હતો, પણ એ મારું ચાલુ હતું. પ્લસ મારા ફ્રેન્ડ્સ એટલા એક્ટિવ હતા કે વારે ઘડે મને કોલ કરે, એમની જોડે હું વાત ચાલતી હોય. મારા ફેમિલી મેમ્બર્સ એટલા એક્ટિવ હતા કે એ લોકોના કન્ટિન્યુઅસલી વિડીયો કોલ હોય, અમે ફૂલ ફેમિલી વિડીયો કોલ પર વાત કરતું હતું. તો એમાં ટાઈમ ક્યાં જતો રહે એ ખબર જ નથી પડતી. આફ્ટર ફ્યુ ડેઝ એ હું બહુ હેબિચ્યુએટેડ થઈ ગઈ હતી અને ખાલી જ્યારે મારા રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે હું બહુ ડિપ્રેસ અને આમ ફીલ થાય કે ફરીથી પોઝિટિવ એન ઓલ, પણ ત્યારે આ લોકો એટલો સપોર્ટ કર્યો છે કે મારું માઇન્ડ ડાયવર્ટ ક્યારે થઈ જતું હતું ખબર જ નથી પડતી. સ્મૃતિ, આપ એક્ટિવ તો ઘણા જ રહ્યા 17 દિવસ દરમિયાન, પરંતુ અનેક લોકો 17 દિવસથી પણ વધારે તેમની ટ્રીટમેન્ટ લાંબી ચાલતી હોય છે. અત્યારે આપે જ્યારે ટ્રીટમેન્ટ પૂર્ણ કરી તે સમયગાળા દરમિયાન અન્ય ડોક્ટર્સ, અન્ય હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ આવી હતી? હા, આઈ મીન હોસ્પિટલમાં રોજ સવારે, બપોરે અને રાત્રે ડોક્ટર્સની આખી ટીમ આવતી હતી. ત્યાં ડોક્ટર્સ ઓન ડ્યુટી પર આખું 24/7 હતા. એટલે અને ઇવન હું ઘરે આવી એના બાદ બી મને 2-2 દિવસે ડોક્ટર્સના SPP-માંથી અને બધે કોલ આવતા હતા કે તમારી તબિયત કેવી છે, કેવી રીતના તમને સિમ્પટમ્સ છે, કોઈ નવા સિમ્પટમ્સ ડેવલપ થયા છે, એ સતત એ લોકો અત્યાર સુધી એ લોકો ધ્યાન રાખતા હતા. સ્મૃતિ, પહેલાં તો શરૂઆતી તબક્કો કોરોના વાયરસ જ્યારે એવો હતો કે લક્ષણો દેખાતા હતા અને ત્યારબાદ લોકોને ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી, પરંતુ હવે તે પ્રમાણેનો તબક્કો આવી ચૂક્યો છે તો લક્ષણો પણ નથી દેખાતા, ત્યારે લોકો આ વાયરસની ગંભીરતાને હજી પણ નથી સમજી રહ્યા.
એકચ્યુઅલી અત્યારે વધારે ડરવાની જરૂર છે, બીકોઝ હવે તો સિમ્પટમ્સ બી નથી દેખાતા અને તમે પોઝિટિવ હોઈ શકો છો વાયરસથી. તો અત્યારનો સમય બહુ જ સાચવવાનો છે બધાને, બીકોઝ અત્યારે આપણને બી નથી ખબર કે કોને છે વાયરસ, બીકોઝ અત્યારે એવા બધા કેસીસ ચાલુ થઈ ગયા છે કે જેને સિમ્પટમ્સ નથી, સ્ટીલ એ લોકોને વાયરસ છે. એટલે અત્યારે બહુ જ ડરવાની અને બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે બધાને. જી બિલકુલ. અસ્મૃતિ, આપ પ્રથમ પ્લાઝમા ડોનર બન્યા છો, આપે કયા પ્રકારનું મહેસૂસ કર્યું હતું જ્યારે આપને પ્લાઝમા ડોનેટ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે આપની માનસિક સ્થિતિ કેવા પ્રકારની રહી? જ્યારે મને આ વસ્તુ કીધી અને જ્યારે મને અશ્યોરન્સ આપ્યું કે ના તમને કંઈ જ નહીં થાય અને આટલી આનાથી આટલી આટલી વસ્તુ સારી થઈ શકે એમ છે, આટલા પેશન્ટની લાઈફ બચી શકે એમ છે, તો મને બીજો એવો કંઈ વિચાર નેગેટિવ આવ્યો જ નહોતો. બીકોઝ મને ખબર હતી કે મારી હેલ્થ આટલી સારી છે તો હું કંઈ બી ડોનેટ કરીશ તો મને એવું કંઈ જ નહીં થાય, અને ડૉક્ટર્સ આટલા સપોર્ટિવ છે, આટલા રેડી છે. તો પછી મને એવા બીજા સેકન્ડ થોટ્સ આવ્યા જ નહોતા. અને ફ્રેન્કલી જ્યારે મેં મારા પેરેન્ટ્સને કીધું હતું, તો ત્યારે મારા પેરેન્ટ્સ મારા કરતાં વધારે સપોર્ટિવ હતા કે અત્યારે ડૉક્ટર્સ જે બી કહે એ તારે સપોર્ટ કરવાનો છે, બીકોઝ ડૉક્ટર્સે તને આ સેકન્ડ લાઈફ આપી છે, સો આ તારી રિસ્પોન્સિબિલિટી છે કે તું જેટલું એમને હેલ્પ કરી શકે. તો સુમતિ, આપ ટ્રીટમેન્ટ બાદ ઘરે આવ્યા, ત્યારબાદની આપની પ્રવૃત્તિઓ કેવી રહી? ઘરમાં રહીને આપ કયા પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા, ખાસ કરીને પ્લાઝમા કે જ્યાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ થેરાપીની શરૂઆત થઈ છે, આપે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કયા પ્રકારની ટ્રીટમેન્ટ લીધી, કયા પ્રકારનું ભોજન લીધું ઘરે આવ્યા બાદ? ઘરે આવ્યા બાદ બી મારા મમ્મી પપ્પાએ મારું ડાયટનું જેમ ત્યાં મને મળતું હતું એવી રીતે એ લોકોએ અહીંયા બી ધ્યાન રાખ્યું હતું, કે જેમ ત્યાં મને હોસ્પિટલમાં દરેક 2 કલાકે લીંબુ પાણી ને બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવતી હતી, એવી રીતે મારા ઘરે બી મારી મમ્મીએ એનું ધ્યાન રાખ્યું છે, ડાયટનું ધ્યાન રાખ્યું છે. અને પ્રવૃત્તિમાં એક્ટિવિટીમાં તો આવીને મારા જે મારા પેન્ડિંગ અસાઇનમેન્ટ ને બધું છે હું એમાંથી હજી બહાર નથી આવી, એટલે મારો ટાઈમ ક્યાં જતો રહ્યો છે એ જ ખબર નથી. અને હું રૂમમાં ને રૂમમાં જ હતી, બીકોઝ મને ડોક્ટરે કીધું હતું કે જેટલું બને એટલું રૂમમાં રહો તો સારું, તો હું રૂમમાં ને રૂમમાં જ હતી. આજે મારો લાઈક ફિનિશ આઈ મીન ગઈકાલે મારું ફિનિશ થયું, તો 14 દિવસ પછી મેં મારા મમ્મી પપ્પાને બી હક કર્યું ગઈકાલે, તો બહુ સારું રહ્યું. બિલકુલ સ્મૃતિ, આપે આપના અનુભવ તો શેર કર્યા, સાથે જ આપે જે પણ તકલીફો મહેસૂસ કરી હતી તે પણ આપે શેર કરી. ખાસ કરીને ઘરે આવ્યા બાદ આપના પરિવારજનોનું કેવું રિએક્શન હતું? કારણ કે આટલી મોટા વાયરસને માત આપવી અને ત્યારબાદ પરિવારજનો ખાસ કરીને માતા પિતાને મળવું, માતા પિતાનું આપનું પ્રત્યેનું વલણ કેવું રહ્યું? ઘરે આવી ત્યારે પૂરા મારા અગ્નિ કોમ્પ્લેક્સ મારું બહુ જ સારી રીતે સ્વાગત કર્યું, બધા બહુ જ હેપી હતા, બધાના આંખમાં ખુશીના આંસુ હતા, મારી મમ્મી એટલી હેપી હતી, બધા જ બહુ જ ખુશ હતા, લાઈક બધા જ ફેમિલી મેમ્બર્સના કોલ આવ્યા કે કેવું છે, શું થયું, ને બહુ જ સારો સપોર્ટ કર્યો અને બધા બહુ જ હેપી હતા. બિલકુલ સ્મૃતિ, આપે આપનો જે અનુભવ શેર કર્યો છેલ્લે, અત્યારે જ્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે કોરોના વાયરસને લઈને, ત્યારે આપ લોકોને શું અપીલ કરશો મંતવ્ય ન્યૂઝ મારફતે? હું લોકોને જે અત્યારે પોઝિટિવ આઈ મીન જે લડી રહ્યા છે આ વાયરસથી, હું એ લોકોને એટલું જ કહીશ કે પ્લીઝ તમે હિંમત મત હારતા, આપણે ડોક્ટર્સ, આપણી ગવર્મેન્ટ, આ બધા જ બહુ જ મહેનત કરી રહ્યા છે તમને આ વાયરસમાંથી બહાર લાવવા માટે, એટલે તમે મેન્ટલી સ્ટ્રોંગ રહેજો, હિંમત મત હારતા અને તમારી ઇમ્યુનિટી ના ગુમાવતા, બીકોઝ આ કોરોનામાંથી નીકળવા માટે ખાલી ઇમ્યુનિટી જ છે કે જે તમને આમાંથી બહાર લાવી શકે એમ છે. તો પ્લીઝ પોઝિટિવ રહો અને ભરોસો રાખો અને હેપી રહો ત્યાં. અને જે લોકો રિકવર થઈ ગયા છે એ લોકોને હું ખાલી એટલું કહીશ કે તમે પોતાના કરતા પહેલા તમે અત્યારે જે ક્રિટિકલ કન્ડિશનમાં જે લોકો છે, જે તમે ઓલરેડી પસાર કરી ચૂક્યા છો, એ સ્થિતિ ઇમેજિન કરો અને તમારાથી જેટલું બને એટલું તમે ડોક્ટર્સની હેલ્પ કરો અને પ્લીઝ ડોનેટ કરો, બીકોઝ આનાથી તમને કંઈ જ નુકસાન નથી થતું. અને જે લોકો ઘરે જે લોકોને એવું છે, જે લોકો કાળજી નથી રાખી રહ્યા, હું એ લોકોને કહેવા માંગીશ કે પ્લીઝ અત્યારે બહુ જ ક્રિટિકલ ફેઝ ચાલી રહ્યો છે ગુજરાત માટે અને પૂરા વર્લ્ડ માટે, તો પ્લીઝ આ ટાઈમ તમે સાચવી લો, તમે પેશન્સ રહો, તમે ઘરે રહો, તમારી પાસે ઘણી બધી વસ્તુ છે ઘરે બેસીને કરવા માટે, તો ઘરે રહો, ધ્યાન રાખો અને સેફ રહો. જી બિલકુલ સ્મૃતિ, જે પ્રમાણે આપે કોરોનાની માત આપી, સાથે સાથે જ આપ ગુજરાત માટે એક રોલ મોડલ તરીકે પણ ઉભરી આવ્યા, જે પ્રમાણે આપે પ્લાઝમા ડોનેટ કર્યું, મંતવ્ય ન્યૂઝ પણ આપને ફરી એક વખત અભિનંદન પાઠવે છે.
धन्यवाद, थैंक यू सो मच। तो आ हता गुजरात में प्रथम प्लाज्मा डोनेट करनार स्मृति ठक्कर के जेमणे पोताना अनुभव शेर कर्या। खास करीने कोरोना जेवी महामारी ज्यारे विश्वमां फैलाई चूकी होय त्यारे तेने महात आपी अने त्यारबाद अन्य लोकोनी जिंदगी बचावा पण पोतानो फाळो आपवो, आ तमाम बाबतो स्मृति ठक्कर द्वारा शेर करवामां आवी मंतव्य न्यूज पर। आल बस आटलू ज, नमस्कार।